વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા ચેપ્ટર ની અંદર જે શ્લેષ્મ સ્તર અને ગર્ભ સ્તર ની વાત કરવાની હતી એ આપણે આમાં જોવાનું છે આની પહેલાના વિડિયો ની અંદર આપણે જે વર્ગીકરણ પ્રાણીઓનું કરતા હતા એ વર્ગીકરણ ની અંદર જ જે ગર્ભ સ્તર ના આધારે વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે એની ચર્ચા એ છે આપણે આની અંદર જોવાની છે જ્યારે ગર્ભસ્તરની વાત આવે ત્યારે મુખ્યત્વે દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય એવા બે પ્રકારના જે પ્રાણીઓ છે એ જોવા મળતા હોય છે જે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે એની અંદર બહારનું બાહ્ય ગર્ભસ્તર આવેલું હોય અને અંદરના ભાગે જે સ્તર આવેલું છે એને અંતઃગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે છે અહીંયા જે બ્લુ રંગથી બતાવેલું છે બાહ્ય ગર્ભસ્તર છે અને યલો કલરથી જે બતાવેલું છે એ અંતઃગર્ભસ્તર છે જ્યારે દ્વિગર્ભસ્તરીય હોય ત્યારે આ બંને સ્તરના કોષો છે એ વિભેદિત પામી અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા જોવા મળે છે પણ જે એનું મધ્ય સ્તર છે એ મધ્ય સ્તરની અંદર કોષોનો વિકાસ છે એ થતો જોવા મળતો નથી અને એ જે સ્તર આવેલું હોય એમાં કોષો ગોઠવાયેલા નથી તમે જોઈ શકો જેને મધ્ય શ્લેષ્મ સ્તર તરીકે જે છે એ ઓળખવામાં આવે છે એટલે દ્વિગર્ભ સ્તરીય જે પ્રાણીઓ છે એની અંદર બહારનું સ્તર આવેલું છે એને બાહ્ય ગર્ભ સ્તર કહેશું અંદરનું સ્તર આવેલું છે એને અંતઃગર્ભ સ્તર કહેશું અને એ વચ્ચેનું અવિભેદિત કોષો છે જેમને મધ્ય શ્લેષ્મ સ્તર તરીકે આપણે ઓળખશું ફરક માત્ર એટલો છે દ્વિગર્ભ સ્તરીય કે ત્રિગર્ભ સ્તરીયમાં કે જે અવિભેદિત કોષો છે એ વિભેદન પામે અને મધ્ય ગર્ભસ્તરની રચના છે એ કરે જોયેલો એટલે કે આ રીતે આમાં પણ જો કોષોની આમ રચના થઈ જાય બરાબર છે તો એને આપણે મધ્ય ગર્ભસ્તર તરીકે આપણે એને ઓળખાવી શકીએ અને એ મધ્ય ગર્ભસ્તર જો બની જાય તો એવા પ્રાણીઓને આપણે કહેવા કેશું ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે જે છે એ આપણે એને ઓળખીએ છીએ એટલે કે બહારનું સ્તર છે એ બાહ્ય ગર્ભસ્તર વચ્ચેનું સ્તર જે યલો કલરથી બતાવ્યું છે એ અંતઃગર્ભ સ્તર અને જે પિંક કલરનું બતાવ્યું છે ગુલાબી કલરથી જેને મધ્ય ગર્ભ સ્તર તરીકે જે છે ઓળખવામાં આવે છે અને આ ત્રણે ત્રણ ગર્ભ સ્તરો જો વિભેદન પામી અને વ્યવસ્થિત રીતે ત્રીજું ગર્ભ સ્તર પણ જો જોવા મળતું હોય તો એવા પ્રાણીઓને આપણે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે ઓળખશું જો બે ગર્ભ સ્તરની હાજરી હોય અને વચ્ચે મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય તો એમને આપણે દ્વિગર્ભસ્તરીય કહેશું અને જો ત્રણે ત્રણ ગર્ભસ્તરની હાજરી છે એ જોવા મળતી હોય એટલે કે બાહ્ય ગર્ભસ્તર મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર તો એવા જે સ્તરોની હાજરી જો જોવા મળે તો એને આપણે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓની તરીકે જે છે એ આપણે એને ઓળખાવશું ખાસ કરીને જે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે એમાં કોષ્ઠાંત્રી સમુદાયના જે પ્રાણીઓ છે એ કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓનો સમાવેશ દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓની અંદર કરવામાં આવે છે જ્યારે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓની વાત કરીએ તો પૃથુ કૃમિથી શરૂ કરી અને મેરુદંડી સમુદાય સુધીના બધા જ પ્રાણીઓની અંદર જે ત્રિગર્ભસ્તર જે છે જોવા મળે છે એટલે એની અંદર કેનો સમાવેશ થશે તો કે જે નુપુરક સંધિપાદ મૃદુકાય એ બધા જ જે સમુદાય છે શૂદ્રકૃમિથી શરૂ કરી પૃથુ કૃમિ શૂદ્રકૃમિ નુપુરક સંધિપાદ મેરુદંડી એ બધા જ સમુદાયના પ્રાણીઓનો સમાવેશ ત્રિગર્ભસ્તરીની અંદર જે છે એ કરવામાં આવે છે આ બે વસ્તુ કે જે દ્વિગર્ભસ્તરીય હોય અને ત્રિગર્ભસ્તરીય હોય એવી જ વસ્તુ છે દેહકોષ એ પણ એની સાથે સંકળાયેલી છે કે જો શરીરની દીવાલ અને પાચન નળી એમની બંનેની વચ્ચે જો અવકાશ આવેલો છે કે જેને ગટ કહેવામાં આવે છે એ અવકાશની ગેરહાજરીને આધારે એનું વર્ગીકરણ છે એ કરવામાં આવે છે જો દૈહિક અવકાશ અને એનું અસ્તરનું મધ્ય ગર્ભસ્તર જે હોય એને દેહકોષ તરીકે હોય શરીર દિવાલ અને પાચન નળીની વચ્ચે અવકાશ જે આવેલો હોય અને એ જે છે એ દેહકોષ છે જો દેહકોષની હાજરી હોય એટલે કે એમાં દેહકોષ આવેલું હોય અવકાશ આવેલો હોય તો એવા પ્રાણીઓને દેહકોષની પ્રાણીઓ તરીકે જે છે એ આગળ વધે એમાં કેનો સમાવેશ થાય તો કે નુપુરક સંધિપાદ મૃદુકાય શૂળ ત્વચી સામી મેરુદંડી અને નેરુદંડી આટલા સમુદાયના પ્રાણીઓનો સમાવેશ જે દેહકોષ્ઠી પ્રાણીઓ છે એની અંદર કરવામાં આવે છે એનો બીજો પ્રકાર છે જે છે કૂટ દેહકોષ્ઠી એટલે કે મધ્ય ગર્ભસ્તર જે છે આ વચ્ચેનું જે સ્તર છે એની અંદર છૂટી છવાઈ જો કુટિકાઓ જોવા મળતી હોય તો એવા જે
કોષ છે જેને કૂટ દેહ કોષ્ટિ કહેવામાં આવે એટલે કે ખોટું મધ્ય શ્લેષ્મ સ્તર બતાવવું ખરેખર ત્યાં શ્લેષ્મ સ્તર નથી પણ એવો ખોટો આભાસ ઉત્પન્ન થતો હોય એટલે એને કૂટ દેહ કોષ્ટિ એટલે ખોટું દેહ કોષ્ટ ધરાવતી જે હાજરી જોવા મળે એને કૂટ દેહ કોષ્ટિ કહેવાય એનું ઉદાહરણ જે છે એ છે સૂત્રકૃમી સમુદાયના પ્રાણીઓ છે એનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે ત્યાર પછીનો જે સમુદાય છે એની વાત કરીએ તો અદેહકોષ્ઠી પ્રાણી પહેલી વસ્તુ કે દેહકોષ્ઠ હાજર હોય તો એમને આપણે દેહકોષ્ઠી કહેશું જો દેહકોષ્ઠ છે એ હાજર નથી પણ છૂટી છવાઈ કોથળી હોય એની અંદર જો હોય તો એને કૂટ દેહકોષ્ઠી અને કોઈ પણ પ્રકારનું દેહકોષ્ઠ છે એ હાજર ન જોવા મળે એટલે કે દેહકોષ્ઠની હાજરી નથી તો એવી જે પ્રાણીઓ છે એને આપણે અદેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે જે છે એ ઓળખશું એટલા અંદર ઉદાહરણમાં તો કે પૃથુકૃમી સમુદાયના જે પ્રાણીઓ છે ચપટા પ્રાણીઓ બધા કે જેને પૃથુકૃમી કહેવામાં આવે આપણે બધા જ સમુદાયના પ્રાણીઓના લક્ષણો આના પછી ધીમે ધીમે નેક્સ્ટ એક સમુદાય જોવાના છે તો એમાંના જે પૃથુકૃમી સમુદાય છે એ પૃથુકૃમી સમુદાયના પ્રાણીઓનો સમાવેશ જે છે એ અદેહકોષ્ઠી પ્રાણીઓની અંદર જે છે એ કરવામાં આવેલો છે એટલે દ્રીગ ગર્ભસ્તરના આધારે પ્રકારો છે આ દેહકોષ્ઠના આધારે પ્રકારો છે હવે મને વસ્તુ છે ખંડતાને કે કોક અમુક પ્રાણીઓ એવા છે કે જે ખંડોમાં વિભાજિત છે નાના 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 ખંડો એની અંદર કેટલા બધા આવે એવા ખંડોમાં વિભાજિત હોય એવા પ્રાણીઓની જો વાત કરીએ આપણે તો અંદર અને બહાર બંને બાજુએ જો ખંડોમાં વિભાજિત પ્રાણી હોય એટલે બહારથી આપણને ખંડ દેખાતા હોય પણ ઘણા પ્રાણીઓમાં અંદર ખંડ ન હોય પણ અંદર અને બહાર બે બાજુ જો ખંડ આવેલા હોય અને એવા વિભાજિત જે પ્રાણીઓ હોય તો એને આપણે સમખંડીય પ્રાણીઓ તરીકે જે છે ઓળખવું અને ખંડતાને આધારે એના પ્રકાર પાડેલા છે જેમાંથી ઉદાહરણ તરીકે આપણે અળસિયું અળસિયું આપણે જોયું છે અત્યારે ચોમાસાના સમયની અંદર ભીની માટી હોય એની અંદર અળસિયા નીકળતા તમે ધ્યાનથી જોશો અળસિયાને તો એની અંદર એક સરખા ખંડોમાં વિભાજિત એનું શરીર લગભગ 90 થી 120 સુધીના ખંડોમાં અળસિયાનું શરીર છે વિભાજિત જોવા મળે મુક્ત નર કે માદા હોય તો એની અંદર 110 થી 120 જેટલા ખંડ જે છે એ આવેલા જોવા મળતા હોય તો એ ખંડો બધા એવા છે તમે જોશો સમ એટલે સરખા અને ખંડીય એટલે ખંડોમાં વિભાજિત એટલે સરખા ખંડોમાં વિભાજિત જેને કહેવામાં આવે સમખંડીય તો સરખા ખંડોની અંદર અળસિયા પ્રાણી જે છે એ તમે જોશો તો સમખંડીય ખંડતા એની અંદર જોવા મળે છે એક જ સરખા ભાગોની અંદર વિભાજિત જે આખા શરીર પ્રાણીનું આખે આખું શરીર જે છે એક જ સરખા ખંડોની અંદર વિભાજિત જે છે એ તમને જોવા મળશે જેને આપણે કેવું કહેશું તો કે સમખંડીય ખંડતા ધરાવતા પ્રાણીની અંદર એનો સમાવેશ જે છે એ કરવામાં આવે છે ત્યાર પછીનો ટોપિક છે મેરુદંડ મેરુદંડને આધારે પ્રકારની જો આપણે વાત કરીએ તો કે જે મધ્ય ગર્ભસ્તર હતું એટલે કે આ પિંડખંડ એ મધ્ય ગર્ભસ્તરની અંદરથી રચાતા દંડ જેવી રચના બરાબર મધ્ય ગર્ભસ્તરમાંથી દંડ જેવી રચના જો રચાતી હોય તો એવા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે બરાબર દાખલા તરીકે મનુષ્ય બને તો એવા પ્રાણીઓ કે જે મધ્ય ગર્ભસ્તરમાંથી દંડ જેવી રચના બનતી હોય તો એને મેરુદંડી પ્રાણીઓ તરીકે આપણે ઓળખશું જો આવા મેરુદંડની રચના ન થતી હોય બરાબર મેરુદંડની રચના ન થતી હોય તો એવા પ્રાણીઓને આપણે અમેરુદંડી પ્રાણીઓ તરીકે જે છે એ આપણે ઓળખશું બરાબર જેની અંદર જેનો સમાવેશ થાય તો કે સછિદ્રાથી શરૂ કરી અને સૂળદોજી સુધીના જે તમામ પ્રાણીઓ છે બરાબર સછિદ્રા મૂળક સંધિપાદ મેરુદંડી સામી મેરુ એ સિવાયના સામી મેરુ મેરુદંડી સિવાયના જે બધા જ જે સમુદાયો છે તમામ સમુદાયોનો સમાવેશ જે છે એ અમેરુદંડીની અંદર જે છે કરવામાં આવે સછિદ્રા કોષ્ઠાંત્રી પછી કંકરધર પૃથુકૃમી સૂત્રકૃમી નૃપૂરક એ બધા જે છે કે જે સૂળદોજી સુધીના ખાલી બે સમુદાય નહીં આવે ક્યાં નહીં આવે તો કે સામી મેરુદંડી અને મેરુદંડી એ બે સમુદાયનો સમાવેશ મેરુદંડીમાં આવે બાકીના તમામ જે છે એ બધા કેમાં આવશે અમેરુદંડીની અંદર જે છે એ તમામનો સમાવેશ છે એ કરવામાં આવે છે આટલા સમુદાય જે છે એ આની અંદર સમાવેશ છે એટલે ત્રણ બાબતો આપણે જોઈએ છે ગર્ભસ્તરના આધારે જો પ્રકાર પાડીએ તો દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠમાં દેહકોષ્ઠી કૂટ દેહકોષ્ઠી અને અદેહકોષ્ઠી અને ત્યારબાદ ખંડતા જોઈએ તો સમખંડતા ધરાવતા બરાબર અળસિયું જે છે એનું ઉદાહરણ છે અને મેરુદંડના આકાર જો મેરુદંડની હાજરી હોય જીવન પર્યંત તો
એને આપણે મેરુદંડી પ્રાણી કહેશું અને જીવન પર્યંત જો મેરુદંડની હાજરી ન હોય તો એને આપણે અમેરુદંડી પ્રાણીઓ તરીકે જે છે એ આપણે ઓળખશું એ બધાને હવે પછીના જે આપણો લેક્ચર હશે એમાં આપણે બધા જે સમુદાયો અત્યાર સુધી આવ્યા એ વર્ગીકરણ આપણે કરી નાખ્યું છે હવે એ વર્ગીકરણ થયા બાદ જે સમુદાય છે સ્વછિદ્રાથી શરૂ કરી અને મેરુદંડી સુધીના એ તમામ સમુદાયના પ્રાણીઓના લક્ષણો જે છે એ આપણે હવે પછી નેક્સ્ટ આપણા વિડિયો લેક્ચરની અંદર આપણે જોશું.